હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજે છે રવિવાર અને અમે નાથદ્વારાથી જઈ આવ્યા. બહુ જ મજા પડી અમને અને પહેલી વાર ઠાકોરજીને પધરાવીને આવ્યા. અને બધાને એક સબસ્ક્રાઈબરને પ્રશ્ન હતો કે ત્યાં પાર્કિંગનો, મતલબ બુકિંગ કરીને જઈએ પછી પાર્કિંગનો બહુ મોટો પ્રશ્ન હોય છે, તો તમે એ કેવી રીતે સોલ્વ કર્યો? તો એની અમે છે ને જ્યાં જઈએ ત્યાં એ નાની ગલીમાં અમે ત્યાં પાર્કિંગ મળી જ જાય છે એમ, એટલે એ સામે જ હોય છે. અધરવાઇઝ બીજું તમે એવું કરી શકો કે ત્યાં મોટા મેઇન બે પાર્કિંગ છે. એક તો જ્યારે પેલું શિવજીની મોટી મૂર્તિ આવે ને, બસ એ અંદર તમે એ ગલીમાં અંદર જતા રહો એટલે મોટું પાર્કિંગ છે. શ્રી કૃષ્ણ ભગવાનનું સુદર્શનવાળું એક સ્ટેજ પેલું છે પ્રતિમા, અને એની બાજુમાં મોટું પાર્કિંગ છે. અધરવાઇઝ તમે બસ સ્ટોપથી તમે જાઓ ને, તો તમે અંદર ગલી ગલીમાં જશો ને તો એક મોટું પાર્કિંગ આવે છે ત્યાં, તો ત્યાં તમે પાર્ક કરી શકો. અધરવાઇઝ શું થશે કે તમે બીજી જગ્યાએથી ત્રિનેત્ર સર્કલ આવે છે ત્યાંથી તમે રાઇટ ટર્ન, એ મતલબ શ્રીજી અર્પણમાં જવું હોય ને તોની વાત છે, તો ત્યાં તમે ત્રિનેત્ર સર્કલમાં તમે અંદર જશો ને એટલે સીધું મોટો ઢાળ આવશે, પોલીસ સ્ટેશન પેલું ચોકી આવે છે, અને ત્યાંથી તમે કહેશો કે મારે શ્રીજી અર્પણમાં જવું છે તો એ લોકો જવા દેશે. પણ દર્શન અવર થશે ને તો એ ટાઈમે તમને એની અંદર નહીં જવા દે, પણ તમારે કહેવું પડશે કે મારે અહીંયાથી હું વળી જ જઈશ, તો ત્યાં તમને પાર્કિંગનું મળી જશે એમ. પણ તમારે બસમાં જવું હોય તો પછી કોઈ સવાલ જ નથી, તો એવું છે. બસમાં પણ ઘણું સસ્તું હોય છે ને, ટ્રેન પણ હવે નાથદ્વારા સુધી છે જ, તો એમાં પણ તમે કરી શકો એમ. અને અત્યારે નવરાત્રી ચાલે, પબ્લિક બહુ જ ઓછી હશે અને તમને દર્શન બી મસ્ત થશે કરવા હોય તો. બાકી નવરાત્રી અહીંયાથી કોઈ છોડીને જાય એવું મને લાગતું નથી એમ. વેલ, અત્યારે હું આજો અત્યારે આ ચાલે છે, આપણે કેમેરો ગોઠવાઈ ગયો છે, આ બધું જ સામગ્રીઓ રેડી છે, અને અત્યારે કુકિંગ ચેનલ માટે વિડીયો બનાવું છું, ચીઝ બટર મસાલા. તો અત્યારે બસ એ જ બનાવું છું અને હવે રમરમાટ કરીને કુક કરીશું. અને બીજું એક વસ્તુ એવું છે કે હમણાં શરદી ઉધરસના કારણે અને વીકનેસના કારણે એ હમણાંથી 2-3 દિવસથી રમાણું થતી નવરાત્રી, ખાલી ઉપર ઉપરથી દર્શન થાય છે બધાના, બાકી જવાતું છે નહીં. થોડુંક સારું થાય ને એમ, વીકનેસ જતી રહે પછી કંઈક રમીશું એમ. અને છેલ્લા દિવસોમાં વધારે મજા આવતી હોય છે, અને ગઈકાલ તો ડીજેમાં એટલી મજા નહોતી એટલે પબ્લિક બી બહુ બધી બેસી જ રહી હતી. અને જો ડીજે જોરદાર ના હોય ને અને મ્યુઝિક જોરદાર ના વાગતા હોય ને તો તમને એ ગરબા રમવાની મજા જ ના આવે એમ. તમે ઊભા ઊભા આમ તમારા પગ હલવા જોઈએ કે બસ મજા આવશે ચલો જઈએ, પણ એ ના થાય તો એ યુઝલેસ છે. પેલા ટાઈમમાં લો જૂના સોંગ્સ વાગતા હોય ને એના ઉપર જે તમે ગરબા રમો ને બહુ જ મજા આવે એમ. હચ્ચે નીચે ક્યાંક કામ ચાલે ને અને અવાજ થાય છે, આખું લાઈન આખું આમ લાઇટિંગ વાઇટિંગ જોરદાર. જો રાત્રે તમને ડેફિનેટલી બતાવીશ, અહીંયાથી બરાબર દેખાશે. ચલો એનીવે, ચલો હવે કુક ચાલુ કરી દો, નગર સાંજ પડી જશે અને પછી ભૂખ બી મળી જશે તો મતલબ નહીં રહે. મળીએ થોડી વાર. હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે સાંજે ચીઝ પનીર બટર મસાલા બનાવ્યો ને, પછી હું સૂઈ ગયો એટલે એકચ્યુઅલી બેનાડ્રી લીધી હતી શરદી ઉધરસના કારણે, તો સીધું એવું ઘેન ચેડું ભયંકર, પછી હું સૂઈ જ ગયો બનાવી. ત્યારે સવાર ઉઠ્યો છે હવે આમ એડિટિંગ બી કરવું હતું ને તો એ ના થયું મારાથી. ગઈકાલ રાત્રે અડધી મતલબ ઉઠાડીને દીપલીએ મને પીવડાવ્યું હોવું નારિયેલ પાણી, બહુ મજા પડે. શક્તિ વક્તિ આવે પણ ઘેન એટલું હતું ને, કારણ કે ખાસો વધારે મેં લઈ લીધી હતી બેનાડ્રીલ એટલે વધારે સુઈ ગયો. મેં થોડા થોડા મસર નથી થતી, મેં કે થોડું વધારે ટ્રાય કરી એટલે હુઈ જ ગયો. તો હુઈ જ ખવાણું નહીં બોલો, પછી તો રાત્રે પરાણે નીંદરમાં અડધી પરાણે ઉઠાડ્યો, થોડું થોડું ખવડાવ્યો, મેં તો સૂવું જ પડશે નહીં ચાલે. તો નવરાત્રી તો આમને પતિ હશે ને ખબર બી નહીં પડે આપણને, એટલે મને તો પહેલેથી જ જવાની ઈચ્છા છે. પણ મેઇન પ્રોબ્લેમ ઇઝ ધેટ કે મારી તબિયત નથી સારી, એટલે તો હવે તમે ગઈકાલે ઓલો બેનાડ્રિલ પીને કોટા પૂરો કરી લીધો ને, તો આઈ થિંક નાઉ યુ શુડ ડ્રિંક અપ બાય ધીસ ટાઈમ, કારણ કે ગઈકાલે ખાસું સુતા છો તમે. કેટલા વાગ્યાના સુતા છો? અત્યારે
તો વૃષ્ટિ અત્યારે ગઈ છે કોલેજ, અને દીપા જે એકલી સેવા કરી રહી છે, તો દીપા અને ઠાકોરજી બે વૃષ્ટિ મિસ કરી રહ્યા છે. તો હવે આમ ઠાકોરજી પધાર્યા પછી બહુ જ આનંદ આવે છે બંને સેવા કરવા માટે. તો શી ઇઝ વેરી મચ હેપી વિથ મી. બસ હું ત્રીજા વ્યક્તિના આનંદની રાહ જોઉં છું. હા, અને રાહ જોઉં છું કે એ બી જલ્દી સેવામાં પાછા આવે. પાછા આવે? હા, તો એક મહિનાથી નથી પધાર્યા પાછા. અચ્છા, જો જ્યારે જ્યારે ઠાકોરજીની ઈચ્છા થાય ત્યારે ત્યારે પાંદડું હલે, ત્યાં સુધી પાંદડું હલે. હવે સાંજ પડી ગઈ છે ફાઇનલી, અને ફાઇનલી રહી ગયા. ફાઇનલી બહુ મહેનત કરી હતી બિચારા મને કે ક્યારે સાંજ પડે ક્યારે સાંજ પડે, તો ફાઇનલી સાંજ પડી ગઈ એમ. એટલે જે વસ્તુ મહા મહેનતે થતી હોય ને એને ફાઇનલી શબ્દ યુઝ કરવામાં આવતો હોય. તો મિસ્ટર વેન પારેખ જી, લાઈક કોર્ટમાં ગયા હતા કોલેજે ગયા હતા? કોલેજે ગયા હતા, પણ આજે મંડે છે. બ્લેક એન્ડ વ્હાઇટ પહેર્યું છે તમે? હા, પણ આજે મંડે છે તો મંડે કયો કલર હોય? લાલ કલર હોય તો લોકો કરતા હોય એટલે લાલ કલર તો એનીવેઝ. તો સાંજ પડી, થોડી વારમાં ગરબાઓ ચાલુ થશે ને રમાડ, અને આપણે ઝૂમીશું ગરબે. એ નહીં થાય કારણ કે તબિયત નથી મજા, વીકનેસ વીકનેસ છે ને, એટલે નોટ પોસિબલ ટુ પ્લે ગરબા. સો શું લે ઇલેક્ટ્રોન? ભાઈ ઇલેક્ટ્રોન બહુ જ કામ કરે હો. સાચે તમે એક્સરસાઇઝ બી કરતા હોય ને, તો ઇલેક્ટ્રોનની અંદર લીંબુ અને થોડું મીઠું નાખો તો તમને બીસી ડબલ એમાં જેટલું તમને પાવર આવે ને એટલો પાવર તમને ઇલેક્ટ્રોનમાં આવે. કેમ બી બહાર જતા હોય પાણીમાં ઇલેક્ટ્રોન નાખી દેવાનું, તમારામાં એનર્જીનો સંચાર થઈ જાય છૂટતા. અને હજી એક વસ્તુ, જો તમે પાણી પીવું તમને ગમતું ના હોય કે તમે પાણી પીવાના આળસુ હોય ને, ઇલેક્ટ્રોલ પીવાના ચાલુ કરો, તમને વારે ઘડી ઈચ્છા થશે પાણી પીવાની, કારણ કે ઇલેક્ટ્રોલનો ટેસ્ટ તમને આહા કરી નાખશે. એટલે આવા નમૂના બહુ ઓછા હોય જેને પાણી પીવું ના ગમતું હોય. હોય દુનિયામાં બહુ બધા લોકો હોય. એનીવેઝ મને તો બહુ જ ગમે પાણી પીવું જોરદાર. કેટલી બોટલો પતાવી જ નાખે છે આપણે રમાડ.